કચ્છના પાટનગર ભુજ શહેરનો આજે 471મો સ્થાપના દિવસ છે, ત્યારે રાજવી પરિવાર અને નગરપાલિકા દ્વારા પ્રાગ મહેલ ખાતે ભુજની પાયા વિધિમાં જે ખીલી ખોદાઈ હતી તેનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. સંવંત 1605માં કચ્છના મહારાવ ખેગારજી પહેલાએ દરબારગઢમાં ખીલી ખોદી ભુજ શહેરની સ્થાપના કરી હતી, જે પરંપરા આજે પણ અકબંધ છે. કચ્છમાં જાડેજા સત્તા 1000 વર્ષથી હતી. પહેલાં કચ્છની અંદર હવાએ બિલાડીગઢ, લખિયારબીરો, કુંજોસર એ બધી રાજધાનીઓ હતી કચ્છની. ત્યાર પછી જ્યારે લખિયારબીરા બાદ રાવસી ખેંગારજી પહેલાં જ્યારે સમસ્ત કચ્છના માલિક બન્યા ત્યારે એમણે પ્રથમ એમને મધ્યમાં આ સ્થાન પસંદ પડવાથી એમણે ભુજ શહેરની સ્થાપના કરી. વિક્રમ સંવત 1605 માર્ચ 5ના દિવસે આ રીતે આની સ્થાપના થઈ. આ ભુજની અંદર મહારાવશ્રી ખેંગારજી પહેલાંથી કરી અત્યાર સુધી 18 રાજ્યોએ રાજ કર્યું. અત્યારે લોકશાહી છે. અત્યારે મહારાવશ્રી તાજમહેલજી એ મહારાવશ્રી તરીકે બિરાજમાન છે. હવે આપણે વાત કરું કચ્છ રાજ્યની, તો રાજાશ્રીના વખતમાં ભુજ જ્યારે પાટનગર હતું ત્યારે અહીંયા ટંકશાળ હતી, હાઈકોર્ટ હતી અને કચ્છનું એક પ્રભુત્વ હતું. એમ કહેવાતું કે ભુજ છેક ખાય ને કચ્છ ભુજ બગાસો ખાય ને કચ્છ છેક ખાય, એ જાતનું આખું એક કહેવત હતી અને આનું હંમેશા પ્રભુત્વ રહેલું છે. કચ્છ મહારાવશ્રીએ દેશ 1947માં આઝાદ થયો. મહારાવશ્રીએ કચ્છને 1948માં સોંપ્યું. ત્યારે એક કરાર કરવામાં આવ્યા હતા કે કચ્છને રાજ્ય તરીકે જ રાખવું અને આ રીતે 1956 સુધી કચ્છ રાજ્ય તરીકે રહ્યું, કેન્દ્રશાસિત પ્રદેશ રહ્યો. ત્યાર પછી એ મહારાષ્ટ્રમાં એક જિલ્લો બની ગયો, ત્યાર પછી ગુજરાતમાં જિલ્લો બની ગયો. છતાં જે ભુજ જે છે પોતાનું પાટનગર તરીકેનું જે મહત્ત્વ છે એ જાળવી રાખ્યું છે. અત્યારે ભુજ ખૂબ વિકાસ થઈ રહ્યો છે. આપણે એવું ઈચ્છીએ કે અત્યારે નગરપાલિકા છે, હાલે નગરપાલિકાના પ્રમુખે એનું પૂજન કર્યું. ધારાસભ્યશ્રી પણ નિમાબેન પણ અહીંયા હતા. આપણે વિનોદભાઈ ચાવડા જે સંસદભાઈ પણ હાજર હતા. અત્યારે અમારા રાજકીય જે મહારાવશ્રીના પ્રતિનિધિઓ છે ભાઈ શ્રી કુરતારસિંહજી, ઇન્દ્રજીતસિંહજી અને કેર ઠાકોર. પાટનગર એવા ભુજ શહેરનો આજે સ્થાપના દિવસ છે. 471મો સ્થાપના દિવસની આજે ઉજવણી કરવામાં આવી છે. રાજવંશ પરિવારના સભ્યો અને નગરપતિ શ્રી ભુજના તેમજ ધારાસભ્ય શ્રી ભુજના એમની ઉપસ્થિતિની અંદર જે રાજાશાહી વખતની જે પરંપરા રહી છે અને જ્યારે ભુજ શહેરની સ્થાપના થઈ ત્યારે તે વખતના મહારાજ સાહેબે અહીંયા ખીલી સ્થાપન કરીને ભુજ શહેરનું નિર્માણ કર્યું હતું. આજે ભુજ શહેર ખૂબ વિકસિત થયું છે, વિકાસશીલ થયું છે અને એક રાજવંશ પરિવારથી ચાલી આવતી આ પરંપરાને લોકશાહીની પરંપરામાં પણ ઉજાગર કરીને સવારે પૂજા કરવામાં આવે છે, સવારે પ્રાર્થના કરવામાં આવે છે અને કચ્છ હંમેશા હરિયાળું બની રહે અને કચ્છના લોકો માટે સુખ અને સમૃદ્ધિ મળી રહે એ માટે સવારે પૂજા કરવામાં આવે છે અને પ્રાર્થના કરવામાં આવે છે. આજે આપણા ઐતિહાસિક ભુજનો 471મો સ્થાપના દિવસ છે અને એ ભુજ માટે ગૌરવ સાથે આનંદની વાત છે. દર વર્ષની જેમ આપણે પરંપરાગત રીતે ખીલી પૂજન કર્યું છે. એ ખીલી પૂજનમાં નગરપાલિકાના સમસ્ત સ્ટાફ, ચીફ ઓફિસર શ્રી અને આપણા પ્રતિનિધિઓ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ભુજ મત વિસ્તારના ધારાસભ્ય જે અમને ખૂબ જ પ્રેરણા આપતા હોય છે એવા ડૉક્ટર નિમાબેન આચાર્ય અને સમસ્ત રાજવી પરિવાર આજે ખીલી પૂજનમાં જોડાયો હતો. ભુજની જનતા પણ એમાં જોડાઈ છે અને સાથે સાથે ખુશીની એ વાત છે કે આજે ભુજ સ્થાપના દિવસને જ્યારે 471મો ઉજવાઈ રહ્યો છે ત્યારે ભુજને જુદા જુદા જે વિકાસના કામો છે એ પણ ગઈકાલે મંજૂર થયેલા છે અને આજે એની જાહેરાત કરવામાં આવી છે. એક ભુજને આપણા સરકારશ્રી તરફથી એક સરસ મજાની ભેટ છે. આવનારા દિવસોમાં આપણું ભુજ ખૂબ જ વિકાસ પામશે, કેમ કે લગભગ જે
એટલે જ્યારે કચ્છમાં ભુજને જ્યારે રાજધાની બનાવવાની હતી ત્યારે જેમ આપણે પાયાવિધિ કરીએ એવી રીતે પાયાવિધિમાં આ ખીલીનું સ્થાપન કરવામાં આવ્યું છે. જ્યારે પાયાવિધિ થઈ એના ઉપર આ ખીલી એના પ્રતીકરૂપે મૂકવામાં આવી છે અને દર વર્ષે એ ખીલીનું આપણે પૂજન કરીએ છીએ.